હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફાઇન ફૂડ રેસીપીમાં. ને આજે આપણે જે વાનગી બનાવવાના છીએ એ આપણા ગુજરાતીઓની એકદમ ફેમસ વાનગી છે ને પ્રિય પણ છે, જેનું નામ છે પાતરા. પાતરા આપણે બે રીતે બનાવી શકીએ છીએ, એક તો વઘારીને અને બીજા તળીને. પાતરાને ઘરે બનાવવા ખૂબ જ આસાન છે અને માર્કેટ કરતાં સસ્તા અને એકદમ ચોખ્ખા પાતરા તમે ઘરે બનાવી શકો છો. પાતરા અળવીના પાનમાંથી બને છે અને પાતરા બનાવવામાં બસ બીડા વાળવાની જ ખૂબી છે. જો તમારાથી પરફેક્ટ પાતરાનું બીડું વળાઈ જાય તો પાતરા ખૂબ જ ટેસ્ટી અને પરફેક્ટ બને છે. તો વિડીયોને શરૂઆતથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. હું તમને પાતરા બનાવવા માટેની અહીંયા બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપીશ, જેનાથી તમે ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછા ટાઈમમાં પાતરા બનાવી શકશો. તો ચાલો શરૂ કરીએ પાતરા કેવી રીતે બનાવવા તે. તો હવે સૌથી પહેલાં અહીંયા મેં પાતરા બનાવવા માટે 20 નંગ જેટલા અળવીના પાન લીધા છે. પાનને તમારે સૌથી પહેલાં સારી રીતે ધોઈ લેવાના છે. પછી તેને એક રૂમાલ યા તો કોઈ કપડાની મદદથી લૂછી લેવાના છે. પાતરાને જ્યારે તમે વાળો ત્યારે તે પાન કોરું થયેલું હોવું જોઈએ. પાતરામાં જે જાડો ભાગ છે તેને કાઢી લેવાનો છે. આને પાનની નસો કહેવાય છે. તો આ જે જાડો પાર્ટ છે એને તમારે ચાકુની મદદથી કાઢી લેવાનો છે. કાઢવા માટે હું તમને ટ્રિક આપું છું. પાનને આ રીતે ઊંધું કરી અને જ્યાંથી એન્ડનો પાર્ટ હોય ત્યાંથી તમારે આ જે પાર્ટ છે કટ કરતા જવાનો. તમે ઉપરથી આ પાનની નસ કાઢશો તો પાન ઘણીવાર ઉપરથી તૂટી જશે. તો જેટલી તમારાથી નસો નીકળે તેટલી તમારે કાઢી લેવાની છે. બિલકુલ આ પ્રમાણે હળવા હાથે પ્રોસેસ કરવાની છે. અહીંયા જે પાનના ઉપરના ભાગે નસનો વધારે પડતો ભાગ છે તે પણ ચાકુની મદદથી કાઢી લેશું. અહીંયા આ જે સાઈડનો ભાગ છે એમાંથી પણ નસો કાઢી લેશું. તો પાતરા બનાવતા પહેલા નસો કાઢવી ખૂબ જ જરૂરી છે. તો અહીં મારા બધા પાન નસો કાઢીને બિલકુલ તૈયાર છે. આ કચરો ટોટલ આ પાનમાંથી નીકળો છે. હવે આપણે પાતરા માટેનું બેટર બનાવીશું. બેટર બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ ચણાનો લોટ લીધો છે. આજે હું તમને એક સિક્રેટ વસ્તુ ઉમેરીને પાતરા ક્રિસ્પી કઈ રીતે થાય એ બતાવીશ. તો એ સિક્રેટ વસ્તુ છે 1/2 કપ ચોખાનો લોટ. ચોખાનો લોટ નાખવાથી પાતરાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને ખાતી વખતે ગળામાં અટકતા નથી. હવે આપણે આ લોટમાં મસાલા એડ કરી દઈશું. તો મસાલામાં મેં અહીંયા 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણાજીરું, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન અજમો, 2 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું. મીઠું એડ કરી લીધા પછી તેમાં હવે 1.5 ટેબલસ્પૂન આમલીનું પાણી એડ કરીશું અને તેની સાથે એડ કરીશું 1/4 કપ ગોળ. તમે અહીં ખાંડ અને લીંબુ પણ એડ કરી શકો છો, પણ ગોળ અને આમલીથી જ પાતરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે બરાબર બધું સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા તમારું બેટર પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. એટલે મેં 1/2 કપ જેટલું જ પાણી લીધેલું છે. જો બેટર પતલું થઈ જશે તો તમે પાન ઉપર લગાવશો તો રેલાઈ જશે. તો બેટરમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને સારી રીતે મિક્સ કરતા જઈએ. હવે આપણે તેમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન ગરમ મસાલો. ગરમ મસાલો એડ કરવાથી પાતરાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો તમે જોઈ શકો છો આ બેટર રેડી થઈ ગયું છે. તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ પ્રમાણે જ બેટર રાખવાનું છે. ભજિયાના બેટર કરતાં થોડું થીક રાખવાનું છે. હવે આપણે પાતરાનું પાન લેશું અને ઊંધી સાઈડ રાખશું. રેડી કરેલું બેટર પાન પર લગાડશું. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાનની જે ધાર છે તેના પર બહુ બેટર નહીં લગાડવાનું, કારણ કે પાનને ફોલ્ડ કરતી વખતે બેટર આંગળી પર લાગી જશે. તો આ રીતે આપણે હળવા હાથે બેટર પાન ઉપર લગાવી લેશું. હવે આપણે એની ઉપર બીજું પાન મૂકશું.
પણ ધ્યાન રાખજો કે આ પાનની પોઇન્ટેડ સાઇડ પહેલા પાનની પોઇન્ટેડ સાઇડ કરતા ઓપોઝિટ દિશામાં હોય। હવે આપણે ત્રીજું પાન મૂકીશું। તેની દિશા પહેલા પાન જેવી હોવી જોઈએ। હવે આપણે ચોથું પાન બીજા પાનની જેમ જ મૂકશું ને એના પર આ બેટર લગાડી લેશું અને આવી રીતે જ આપણે ચાર ચાર પાનનો એક રોલ બનાવીશું। આપણા ચાર પાન પર બેટર લગાડીને રેડી છે, તો ચાલો આપણે એને રોલ કરશું। બંને સાઈડથી થોડું થોડું ફોલ્ડ કરશું, બીજી સાઈડ એવી રીતે જ ફોલ્ડ કરી લેશું। હવે ઉપરના પાનને આ રીતે થોડા થોડા ફોલ્ડ કરી દેવાના અને વચ્ચેના પાનને તમારે આ રીતે ફોલ્ડ કરી દેવાનું। અને આટલું ફોલ્ડ કર્યા પછી એકદમ તમારે અહીં ટાઈટ રોલ વાળવાનો છે। રોલ વાળતી વખતે સાઈડને પણ ખૂબ જ સારી રીતે પેક કરતા જવાની, બિલકુલ આ પ્રમાણે એન્ડ સુધી સારી રીતે રોલ વાળવાનો। આ રીતે અંગૂઠાની મદદથી બહારની ફોલ્ડ કરેલી સાઈડ છે તે દબાવતી જવાની અને આંગળી અને અંગૂઠાની મદદથી રોલ વાળતો જવાનો। આ રીતે સરસ પેક કરી દો એટલે બીડું તમારું વળાઈને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આ બીડું વળાઈ ગયું છે અને તમને એની સાઈડ પણ બતાવી દઉં છું। સાઈડથી પણ બીડું ખુલશે નહીં અને એકદમ સરસ અંદર સુધી કૂક થશે। તો અહીંયા મારા બધા પાતરા વળાઈને બિલકુલ રેડી થઈ ગયા છે। હવે રેડી થઈ ગયેલા રોલને સ્ટીમરમાં હાઈ ફ્લેમ પર બાફી લેશું ને થોડું તેલ લગાવી લેશું જેથી પાતરા ચોટે નહીં। વન બાય વન બધા રોલ આપણે સ્ટીમરમાં મૂકી દેશું। રોલ સ્ટીમરમાં મુકાઈ ગયા બાદ 25-30 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર કૂક થવા દેશું। 25-30 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ કે પાતરા રેડી થયા છે કે નહીં। બેટર ચાકુમાં ચોટે નહીં તો પાતરા રેડી થઈ ગયા છે। પાતરા રેડી થઈ ગયા બાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો પાતરા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। હવે થોડીવાર તેને ઠંડા થવા દેશું। પાતરા ઠંડા થઈ ગયા બાદ આપણે તેને ચાકુની મદદથી આ રીતે કટ કરી લેશું। અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાતરાને બહુ જાડા કટ નથી કરવાના, મીડિયમ સાઈઝમાં કટ કરીશું જેથી પાતરા ખાવામાં એકદમ સોફ્ટ લાગે। આ જ રીતે આપણે રોલને પૂરો કટ કરી લેશું। હું તમને એક પીસ બતાવું છું, આ રીતે તમે પાતરાને સારી રીતે ફોલ્ડ કરશો તો પાતરા એકદમ સરસ બનશે। તો અહીંયા મેં બધા પાતરાને આ રીતે કટ કરી એક બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે પાતરાનો વઘાર કરીશું। તો અહીં મેં એક પેન લીધું છે, પેન ગરમ થાય પછી તેમાં 3 ટેબલસ્પૂન ઓઇલ એડ કરી દેશું। ઓઇલ ગરમ થઈ ગયા પછી તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 10-12 લીમડીના પાન એડ કરીશું। પછી તેમાં 1.5 ટેબલસ્પૂન તલ એડ કરી દેશું। તલ નાખવાથી પાતરા એકદમ કુરકુરા લાગશે। ત્યાર પછી ફ્લેમને લો કરી કટ કરેલા પાતરાને પેનમાં એડ કરી દેશું। પાતરાને આ રીતે મીડિયમ ફ્લેમ પર ઉપર નીચે મિક્સ કરી દેવાના। તમે જોઈ શકો છો વઘારેલા પાતરા રેડી થઈ ગયા છે। હવે બાકી રહેલા પાતરાને તળી લેશું। તો પાતરા તળવા માટે અહીં મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ આવી ગયા બાદ કટ કરેલા પાતરાને આ રીતે મીડિયમ ફ્લેમ પર તળી લેશું જેથી પાતરા બળી ન જાય અને કડક થાય। તમારે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, પાતરા તળીએ એ પહેલાં કટ કરેલા પાતરાને રેફ્રિજરેટરમાં 2 કલાક સુધી મૂકી રાખશું જેથી પાતરા એકદમ ક્રંચી થશે। તો આ રીતે પાતરા બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહેશું। પાતરા તળાઈને રેડી થઈ ગયા છે। પાતરા મેં એક ડીશમાં સર્વ કરી લીધા છે। તમે જોઈ શકો છો પાતરા ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ થયા છે। તો આપણા ઘનુ મહારાજને કેટલા ભાવશે? તો ચાલો મહારાજને જમાડીએ। અને હા ફ્રેન્ડ્સ, તમે પાતરાને જોતા જ રહેશો કે પછી આવી સરસ રેસીપી ચેનલને લાઈક
શેર અને સબસ્ક્રાઇબ પણ કરશો. સો પ્લીઝ હિટ ધ બેલ આઇકોન ફોર અવર ન્યૂ રેસિપી. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.